નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જમાને ચલો આજે આપણે ધોરણ 8 ગણિત એનો 9મો એકમ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ વિશે આપણે 5મો ભાગ છે એ શીખીશું. આજે આપણે 5મા ભાગની અંદર 9.2 ના કેટલાક દાખલાઓ આપણે શીખીશું. પદાવલીઓ વિશે તમે સરસ મજાના સમજી ગયા. પદાવલીઓ સાથે આપણે હવે અહીંથી એક પદીનો એક પદી સાથેનો ગુણાકાર કેવી રીતે કરીશું એની વિગતવાર જોઈએ. સ્વાધ્યાય 9.1.2 પેલો દાખલો કે આપેલી એક પદીઓની જોડ નો ગુણાકાર આપણે કરવા ગુણાકાર કરીશું. પેલો દાખલો છે 4 અને 7p નો ગુણાકાર કરીશું ને. એક પદીનો ગુણાકાર તો એકદમ સરળ છે. ચલો આપણે એક પદીનો ગુણાકાર કરીએ. પેલો દાખલો તો 4 × 7p કરી દેશું, કારણ કે બંને એક પદી છે અને વચમાં ગુણાકાર નિશાન મૂકી દઈશું. 4 × 7p એટલે કેટલા થાય? તો કે અહીં જે અચળ પદ આપેલું છે અથવા સગુણક છે એનો ગુણાકાર કરી દેવાનો, અને ચલ પદ છે એ પાછળ મૂકી દેવાનો. ચલનો ઘાત આવે તો ચલનો ઘાત પણ કરી દઈશું. 7 × 28 પાછળ પી, 28p સાનો જવાબ છે. ચલો બીજો દાખલો કરીએ. બીજો દાખલો છે −4p અને −7p નો ગુણાકાર, અને એક પદી છે લખીશું. ચલો અહીંયા દાખલો કરીએ આપણે, એ બંનેને ગુણાકારમાં સ્વરૂપમાં લખી દઈએ. −4p × 7p બંનેનો ગુણાકાર કરશું ત્યારે ફરીથી મેં તમને કીધું હતું કે ના જે સગુણક છે એનો ગુણાકાર કરી દેવાનો, અને એના બેઝિક પદો જે છે અથવા જે ચલ છે એનો ગુણાકાર કરી દેશું. ચલનો ઘાતનો સરવાળો કરીને ગુણાકાર સ્વરૂપમાં લખી દઈશું. ચલો લખીએ. −4 × p 7 × p આ બંને ગુણાકાર સ્વરૂપમાં લખી નાખીએ. ફરીથી આપણે બધા સપદ છે એ આગળ આપણે લખી દઈએ, એટલે −4 × 7 કરી નાખીએ, પાછળ લખીએ p × હવે અચળ પદ નો ગુણાકાર તો તમને ખબર છે બરાબર, સગુણક છે તો 7 × 28 વત્તા ઓછા ઓછા એટલે −28 p × p એટલે p નો એક ઘાત અને p નો બે ઘાત એટલે આધાર સરખો છે બરાબર, વચમાં ગુણાકાર છે તો આ ઘાતાંકનો સરવાળો થાય, ઘાતાંકનો સરવાળો 1 ને 1 2 થાય, એટલા માટે આપણે p નો વર્ગ આપણે સમજાઈ ગયો ને. ચલો એના આધારિત આપણે ત્રીજો દાખલો કરીએ. ત્રીજો દાખલો છે −4p × 7p અને q બધેને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખી દઈએ એટલે લખીએ. ચલો એ −4p × 7p અને q બધેને ગુણાકાર સ્વરૂપમાં લખી દઈશું. 4 − 4 × p × 7 છે તો 7p અને q. હવે અચળ પદ જે છે અથવા તો સગુણક છે ને આગળ લખી દઈ, પાછળ ચલ લખી દઈ. ચલો બોલતા શું આવશે? −4 × 7 પાછળ આવશે 1p આવ્યા અને 2p બીજા પાછળ છે p × p × p થઈ જશે બરાબર. તો હવે અહીંયા આપણે જવાબ લખી દઈએ. અહીંયા આપણે q છે તો આપણે અહીંયા q સમજીશું, એટલે જવાબમાં આપણે 7 × 28 p નો વર્ગ થશે બરાબર, અને અહીંયા q છે માટે આપણે q મૂકી દઈશું. −28p નો વર્ગ અને q એનો જવાબ આવશે. ચલો એના પછીનો દાખલો આપણે ચોથો કરીએ. ચોથા દાખલામાં શું છે જોઈ લો. 4p નો ઘન છે અને −3p છે, ચલ તો એક જ છે તો આપણે બંનેને ગુણાકારમાં લખી દઈએ. −4p નો ઘન × −3p હવે બંનેને ગુણાકારના સ્વરૂપમાં લખી દઈએ આપણે, એટલે કે 4 × p × p × −3 હવે સગુણક છે ને આગળ લખી દઈએ આપણે, લખી દઈએ ને તો શું થશે? −4 × 3 × p × p × p × t 4 વખત p બરાબર. હવે 4 તેરી 12 પણ ઓછા છે, −12 થશે, p 4 વખત થશે. મિત્રો અહીં p નો 3 ઘાત અને p નો 1 ઘાત આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો પણ કરી શકે. 3 ને 1 4 ઘાત એટલે ડાયરેક્ટ 4 ઘાત. આગળ જતા તમે આવું કરજો, ત્યારે આપણે પ્રારંભિક શીખીએ છીએ માટે આપણે એને ગુણાકારના સ્વરૂપમાં લખીએ છીએ અને પછી એનો ઘાત લખીએ.
चलो दाखलो पांचमो कर, चार पी गुणिया शून्य, चार पी गुणिया शून्य कर, चार पी गुणिया शून्य लखी दी। हम एक मित्र तमने धोरण छ अंदर सीखी गया, कोई पण संख्या नो शून्य साथ नो गुणाकार शू आवशे, शून्य। आपणे अहींया शून्य कर, शून्य नो जवाब थशे, एमां कोई आपणे आगळ नथी। हा चलो बीजो दाखलो मित्रों, आपणे हवे बीजो दाखलो करवा जई रह्या छे। बीजो दाखलो छे लंबचोरसनी लंबाई अने पहोळाईना माप आपेला छे, एक पण एक पदीमां आपेला छे, ए आधारे आपणे लंबचोरસનું ક્ષેત્રફળ શોધવાનું। મિત્રો તમને ખ્યાલ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એને એક સૂત્રનો ઉપયોગ કરીએ, તો સૂત્રથી યાદ કરો, લંબાઈ ગુણ્યા પહોળાઈ। આપણે અહીંયા સૌપ્રથમ સૂત્ર લખીશું, સૌપ્રથમ સૂત્ર લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। આપણું લંબાઈ અને પહોળાઈ અહીંયા બે માપ આપેલા છે, કોઈ પણ લંબાઈ અને કોઈ પણ પહોળાઈ આપણે લઈ શકીશું, તો આપણે અહીંયા પી ગુણ્યા ક્યુ કરી લઈએ। પી ગુણ્યા ક્યુ એટલે કેટલા થશે, પી અને ક્યુ, અહીં એકમ નહીં લખી કારણ કે એકમ અહીંયા આપેલું નથી, એટલે પી અને ક્યુ છે એ લંબચોરસનું ક્ષેત્રફળ। હવે અહીંયા ચોરસ એકમ લખવો તો ચોરસ એકમ લખી શકીએ। બીજો દાખલો છે દસ એમ ગુણ્યા પાંચ એમ, એ પણ એક પદી છે, એક લંબાઈ અને એક પહોળાઈ છે, તો પ્રથમ સૂત્ર લખીશું, બોલો સાચું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા, હવે લંબાઈ દસ એમ અને પહોળાઈ પાંચ એમ સમજી લઈએ, બંનેને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખી દઈએ, દસ એમ અહીંયા પાંચ એમ। હવે આપણે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરીશું, દસ પચાસ પચાસ, એમ અને એન મૂકી દઈ, લખી દઈશું આપણે પચાસ એમ અને એન, જે એકમ હોય એકમનો વર્ગ લખી। ચલો ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં વીસ એક્સ નો વર્ગ અને પાંચ વાય નો વર્ગ આપેલો છે, તો પ્રથમ સૂત્ર લખીશું, બોલો સૂત્ર, હા સરસ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા, બંનેને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખી દઈએ, વીસ એક્સ નો વર્ગ ગુણ્યા પાંચ વાય નો, વીસ પચાસ તો એક્સ નો વર્ગ એક છે ને વાય કઈ નથી, વાય નો વર્ગ છે, આ બાજુ એક્સ વર્ગ છે, એટલે બંને અલગ અલગ છે, એટલા માટે બંને વિજાતીય પદો વિજાતીય ચલ છે, એટલે એક્સ નો વર્ગ અને વાય નો વર્ગ। ચલો દાખલો આપણે એના પછીનો કરીએ, ચાર એક્સ અને ત્રણ એક્સ નો વર્ગ છે, તો પ્રથમ સૂત્ર લખીએ, બોલો સૂત્ર શું આવશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બંનેને ગુણાકાર સ્વરૂપમાં લખી દઈએ, ચાર એક્સ ગુણ્યા ત્રણ એક્સ નો, ચાતરી, પછી યાદ રાખજો કે ચાતરી બાર તો કરો છો પણ અહીંયા એક્સ નો એક ઘાત છે, અહીંયા એક્સ નો બે ઘાત છે, આ બંને ઘાતનો સરવાળો કરીએ તો ત્રણ ઘાત થાય, એટલા માટે બાર એક્સ નો ઘાત। ચલો એના પછી છેલ્લો દાખલો છે, ત્રણ એમ એન પી અને એ ચાર એન પી, તો સૌ પ્રથમ સૂત્ર લખીશું, ચલો જોઈએ સૂત્ર, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ત્રણ એન એમ એન લખી દઈ અને ગુણ્યા ચાર એન પી લખી દઈ, બરાબર અહીંયા ચાર તેરી બાર થશે, બાર લખી દઈશું પણ એમ એન એન અને પી છે એટલે એન બે વખત થાય છે, એટલે કે એન નો વર્ગ થશે, તો આપણે લખશું બાર એમ એન નો વર્ગ અને પી, તો ક્ષેત્રફળ નો ઉપયોગ પણ આપણે પદાવલીઓ છે પદાવલીનો ઉપયોગ કરીને કરી શકીએ। ચલો એના પછી આવે છે ત્રીજો દાખલો, ત્રીજો દાખલો એવો છે કે ગુણાકાર કરીને આપણે દ્રઢ કરવાનો છે, એક પદી અને આ જે એક પદી છે એ સળંગ આપેલી છે, અહીં જે એક પદી છે એ પણ સળંગ છે, અહીં ઉદાહરણ તરીકે એક દાખલો કર્યો છે કે ચાર એક્સ નો વર્ગ કેમ થયો, તો કે અહીં આડી હરોળ જુઓ બે એક્સ છે, ઊભી હરોળ જુઓ ત્યાં બે એક્સ છે, બે એક્સ અને બે એક્સ કેટલા થશે, ચાર એક્સ નો વર્ગ થશે। હવે આપણે આ કરવાનું છે કે અહીં શું જવાબ આવશે, તો અહીં ઊભી હરોળમાં માઇનસ પાંચ વાય છે અને આડી હરોળમાં બે એક્સ, એટલે કે સગુણક પાંચ માઇનસ પાંચ અને બે છે, પાંચ તો દસ એટલે માઇનસ દસ થશે, અહીંયા એક્સ છે અહીંયા વાય છે, ચાલો બંને સરખા નથી એટલે એક્સ વાય માઇનસ, જવાબ લખી દઈએ આપણે અહીંયા એ માઇનસ દસ એક્સ। ચલો એના પછી અહીં શું આવશે એ તમારે કહેવાનું, ઊભી હરોળમાં જુઓ ત્રણ એક્સ નો વર્ગ, આડી હરોળમાં જુઓ બે એક્સ, આ બે એક્સમાં બે છે ત્યાં ત્રણ છે, સગુણકનો ગુણાકાર ત્રણ દુ છ થશે, અહીંયા એક્સ ચલ છે, અહીંયા એક્સ ચલ છે, અહીંયા બે ઘાત છે, અહીંયા એક ઘાત છે, કુલ ત્રણ ઘાત થશે, ત્રણ દુ છ એક્સ નો ત્રણ ઘાત, તો આપણે
રાખી દઈએ અહીંયા એક્સ નો. ચલો આમાં શું આવશે ધરીને કહો, એક્સ છે ચાર એક્સ, ચાર દો આઠ, એક માઇનસ એટલે માઇનસ આઠ થશે. અહીંયા એક્સ છે અહીંયા એક્સ, એક્સ નો વર્ગ અને માઇનસ આઠ એક્સ વર્ગ, અહીં શું આવશે સાત એક્સ નો વર્ગ છે અને અહીંયા બે એક્સ, સાત તો ચૌદ, તો ત્યાં અહીંયા એક્સ છે ને એક્સ નો વર્ગ છે એટલે એક્સ નો ત્રણ ઘાત થશે, ચૌદ એક્સ નો ત્રણ ઘાત, અને પછી અહીંયા છેલ્લે વાય છે, વાય ફરીથી ચૌદ ત્રણ ઘાત અને વાય, તો આપણે અહીંયા ચૌદ એક્સ નો ત્રણ ઘાત અને સૌથી છેલ્લામાં જો અહીંયા બે એક્સ છે, છેલ્લામાં માઇનસ નવ છે, જો માઇનસ નવ ગુણ્યા એને બે એક્સ, ચૌદ અઢાર એટલે માઇનસ અઢાર થયા, અહીંયા એક્સ છે સૌથી છેલ્લેમાં જુઓ કે એક્સ નો વર્ગ છે, પછી અહીંયા વાય નથી એટલે એક્સ નો ત્રણ ઘાત થશે ને વાય આપણે અહીંયા મૂકી દેશું, તો માઇનસ અઢાર એક્સ નો ઘન અને. ચલો હવે બીજી હરોળ છે, કોલમ જે છે સ્તંભ છે બીજી, પેલો લઈ બે એક્સ પાંચ એક્સ પાંચ વાય, પાંચ તો દસ થશે માઇનસ દસ થશે, ચલ બંને અલગ અલગ છે, એક્સ અને વાય મૂકી દેશું માઇનસ દસ એક્સ, એના પછી અહીંયા શું આવશે માઇનસ પાંચ વાય છે ઉપર હરોળમાં, માઇનસ પાંચ વાય છે અને પાંચ પાંચ વાય છે, પછી પછી પચીસ પચીસ થશે, માઇનસ માઇનસ પ્લસ પચીસ વાય બે વખત થશે પચીસ વાય નો. આ દાખલો તો અહીંયા આપેલો છે, ત્રણ આપેલા છે અહીંયા પાંચ, તો પાંચ તેરી પંદર એટલે માઇનસ પંદર થશે, અને પછી એક્સ વાય એક્સ નો વર્ગ ઉપર છે એ જ લખશો અને વાય અહીંયા એ જ લખશો. હવે કરવાનો છે દાખલો, દાખલો આપણે આ માઇનસ ચાર વાય ઉપર છે, સામે જોશો તો માઇનસ પાંચ, માઇનસ માઇનસ પ્લસ થશે પાંચો વીસ, અહીંયા વાય એક છે, ત્યાં પણ વાય એક છે, એક્સ એક જ છે, વીસ એક્સ વાય નો વર્ગ, વાય નો વર્ગ અહીંયા શું આવશે વિચારીને કહો, જઈ સાત છે મારી પાછળ જે છે એ પાંચ વાય ને ખાય, સાત પચા પાંત્રીસ એટલે માઇનસ પાંત્રીસ થશે, આ માઇનસ પાંત્રીસ અને વાય ઉપર વાય છે અહીંયા પણ વાય, વાય ઉપર પણ તમે વાય જોઈ શકો, વાય નો માઇનસ પાંત્રીસ એક્સ વર્ગ અને. ચલો એના પછીનો દાખલો કરવો હોય તો તમે જોઈ શકો છો કે અહીં જે છે એ પાંચ એક પાંચ વાય છે, ને ત્યાં જુઓ છો નવ એક્સ વર્ગ અને વાય છે, નવ પચાસ પિસ્તાલીસ થશે, પિસ્તાલીસ ને વાય છે તો વાય નો ઘન થશે પણ એક્સ છે એમ રહેશે, પિસ્તાલીસ એક્સ નો વર્ગ અને વાય નો, આવી રીતે આપણે ગુણાકાર નો મહાવરો કરી છે. ચલો ત્રીજી આપણે રોજે તંદુ છ, શું લખી દઈશું આપણે અહીંયા છ એક્સ નો ઘન, અહીંયા છ એક્સ નો ઘન થશે, પંદર આપણે નહીં મૂકીશું, પાંચ માઇનસ પાંચ વાય અને ત્રણ વાય પાંચ તેરી પંદર લખશું અહીંયા, પંદર એક્સ નો, પંદર એક્સ નો વર્ગ અને માઇનસ પંદર એક્સ નો વર્ગ અને માઇનસ, અહીંયા ત્રણ એક્સ નો વર્ગ છે, અહીંયા ત્રણ એક્સ નો વર્ગ છે, ત્રણ તેરી નવ એક્સ નો વર્ગ અને એક્સ નો વર્ગ એટલે એક્સ નો ચાર ઘાત થઈ જશે, અહીંયા શું લખશું નવ એક્સ નો ચાર ઘાત. ચલો આનો જવાબ આપજો તમે, માઇનસ ચાર એક્સ વાય હવે ત્રણ એક્સ નો વર્ગ છે અને સાત વાય એક્સ નો વર્ગ વાય છે, એટલે એક્સ અહીંયા છે બે છે અહીંયા બે છે, ચાર એક્સ નું થઈ જશે ચાર ઘાત થશે, સાત તેરી એકવીસ વાય પાછળ મૂકી જશે વીસ એક્સ નો ચાર ઘાત અને એના પછી અહીંયા નવ, અહીંયા તમે જોશો ત્રણ એક્સ નો વર્ગ છે અને ત્યાં શું કેટલું છે માઇનસ નવ છે, માઇનસ અને પ્લસ એટલે માઇનસ માં તો જવાબ આવશે જ, ત્રણ નવા સત્યાવીસ માઇનસ સત્યાવીસ એક્સ નો વર્ગ છે, ત્યાં એક્સ નો વર્ગ છે ચાર ઘાત થશે ચાર ઘાત અને. આવી રીતે આપણે ઘણા બધા ગુણાકારો કરી શકીએ, અહીંના ત્રણ જે હરોળ છે તમારે પૂરી કરવાની, તમે આવી રીતે ગુણાકાર કરશો સરસતાથી એનો. ચલો હવે આપણે દાખલો ચોથો જોઈએ, હવે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલા છે, એના પરથી ઘનફળ શોધવા, ઘનફળનું સૂત્ર તમને આવડે છે, આવડે છે ને, ચલો કરીએ આપણે પહેલો દાખલો,
तो लमघन नु घनफळ बराबर लंबाई पहोळाई या અહીં જોઈ લો લંબાઈ પાંચે લઈએ પહોળાઈ ત્રણે નો વર્ગ લઈએ અને સહિત સાત એનો ચાર ઘાત લઈએ તો ત્રણે ને આપણે ગુણાકારમાં શું લખીએ પાંચે ત્રણે નો વર્ગ સાત એનો ચાર ઘાત અહીં જે સહગુણક છે એને અલગ કરી દઈએ અને ચલને અલગ કરી દઈએ બરાબર એટલે આપણે ગુણાકાર કરવામાં સરળતા રહે ચલો સૌ પ્રથમ પેલા કૌંસમાં પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત મૂકી દઈએ બીજા કૌંસમાં એ અહીંયા જે હતો એ એનો વર્ગ તો અહીંયા એનો વર્ગ છે એનો ચાર ઘાત એનો ચાર ઘાત આનો ગુણાકાર બોલો પાંચ તેરી પંદર દસ હતા અને પાંચ અહીંયા જોઈએ આપણે એનો એક ઘાત બે ઘાત ચાર ઘાત ચાર ને બે છ ને છ ને એક સાત એટલા માટે આપણે અહીંયા શું છે એનો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો ચલો બીજો લાગો બે પી ચાર ક્યુ અને આઠ આર છે એનો ગુણાકાર સૌ પ્રથમ આપણે શું લખશું ઘનફળ નું સૂત્ર લખીએ ઘનફળ નું સૂત્ર ઘનફળ બરાબર લંબાઈ પહોળાઈ તો ત્રણે ત્રણ લાઈન માં લખી દઈએ બે પી ગુણ્યા ચાર ક્યુ આઠ આર બે પી ગુણ્યા ચાર ક્યુ આઠ આર હવે બે ચાર અને આઠ છ ગુણક છે એને અલગ કરી નાખીએ અને પછી પાછળ ચલ મૂકી દઈએ બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ બી ગુણ્યા ક્યુ ગુણ્યા આઠ ચોક બત્રીસ ને બત્રીસ તો ચોસઠ પી ક્યુ ને આર બધા ચલ અલગ છે એટલે પી ક્યુ આર સળંગ લખી દઈશું ચોસઠ પી ક્યુ આર જે છે એ આ લંબાઈ આપણે જે માપ આપેલા છે એનું ઘનફળ છે એના પછી દાખલો ત્રીજો છે એક્સ વાય એક્સ બે એક્સ વર્ગ વાય બે એક્સ વાય નો વર્ગ તો પ્રથમ સૂત્ર લખી દઈ સૂત્ર આવશે લંબઘન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ત્રણે ને હવે આપણે કિંમત આપણે લખી દઈ ત્રણે ત્રણ એક્સ વાય ગુણ્યા બે એક્સ નો વર્ગ વાય ગુણ્યા બે એક્સ વાય નો અહીં ચલ છે એને અલગ લખી નાખી આપણે સગુણકને અલગ લખી નાખી એક ગુણ્યા બે ગુણ્યા બે અહીં જોજો એક્સ વાય માં સગુણક કોઈ નથી એટલા માટે આપણે એક લખ્યું છે એક સગુણક બધે નો હોય પછી અહીં જો ચલ બે છે અલગ અલગ પ્રકારના એક્સ છે અને વાય પણ છે એક્સ અહીંયા એક્સ નો વર્ગ અને એક્સ વાય અહીંયા લખે એક્સ એક્સ નો વર્ગ અને એક્સ અહીં વાય છે અને એક વાય નો વર્ગ છે લખી વાય વાય અને વાય નો બે તો ચાર ચાર તો આઠ પછી શું થશે આનો એક ઘાત પછી બીજો ઘાત બે ઘાત બે ત્રણ ને પછી ચાર ઘાત એક્સ નો ચાર ઘાત વાય માં કેટલો થશે અહીંયા પણ વાય માં પણ બે ને બે ચાર ઘાત જવાબ આવશે આપણે ચાર એક્સ નો ચાર ઘાત અને વાય નો આ થયા ત્રીજા દાખલાનું ચલો છેલ્લો દાખલો તો તમારે જાતે કરવો પડશે ને પાછળ દાખલાને તમારે જાતે પ્રયત્ન કરવો અને એનું ઘનફળ શોધવાનો પ્રયત્ન કરો તો આપણે આગળના દાખલા શીખીશું ચલો જોઈએ આપણે કે ગુણાકાર કરવાના છે જેવી રીતે આપણે હમણાં કર્યા એવા જ ગુણાકાર આમાં છે પાંચમો દાખલો ગુણાકાર શોધો અહીં ત્રણ રકમ આપેલી છે એ ત્રણ રકમનો આપણે ગુણાકાર કરવાનો છે અગાઉ પણ આપણે આવા ગુણાકાર કર્યા હતા તો જોઈએ આપણે ત્રણે ત્રણ એક પદીને આપણે સૌ પ્રથમ ગુણાકારના સંદર્ભમાં લખી દીધું એક્સ વાય ગુણ્યા વાય ઝેડ ગુણ્યા ઝેડ એક્સ હવે અહીંયા ચલ તો કોઈ છે નહીં આ સોરી સગુણક તો કોઈ છે નહીં ચલને આપણે ત્રણ ચલ છે એક્સ છે વાય છે અને ઝેડ છે ત્રણેને આપણે અલગ અલગ લખી દઈએ એક્સ બે વખત છે જોઈ લો વાય પણ બે વખત છે ને ઝેડ પણ બે વખત આપણે અહીંયા એવી રીતે લખશું એક્સ ગુણ્યા એક્સ વાય ગુણ્યા વાય ઝેડ ગુણ્યા ઝેડ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો બે ઘાત વાય ગુણ્યા વાય એટલે એક ઘાત ને એકાદ એટલે બે ઘાત ઝેડ ગુણ્યા ઝેડ એટલે એનો પણ બે ઘાત જવાબ આવશે એક્સ નો વર્ગ વાય નો વર્ગ અને ઝેડ નો વર્ગ ચલો એના પછી દાખલો બીજો કરીએ ચલો એ ગુણ્યા એનો માઇનસ એનો વર્ગ ગુણ્યા એનો વર્ગ ત્રણે નો ગુણાકાર સ્વરૂપમાં લખી દઈએ આપણે હવે આ ત્રણે ના ત્રણ ગુણાકાર સ્વરૂપમાં લખવાથી અહીંયા ચલ એક જ છે અને સગુણક કોઈ જ નથી તો માત્ર ને માત્ર આધાર સરખો છે અને ઘાતાંકનો સરવાળો કરીને જવાબ લખી દઈએ એનો એક ઘાત બે ઘાત અને ત્રણ ઘાત ત્રણ ને બે પાંચ અને પાંચ ને એક છ માઇનસ એ નો કારણ કે અહીંયા માઇનસ એક કેટલા માટે આવશે એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા પ્લસ જવાબ આવશે દાખલો ત્રીજો બે ગુણ્યા ચાર વાય ગુણ્યા આઠ વાય નો વર્ગ ગુણ્યા સોળ વાય નો ઘન એને આપણે સૌ પ્રથમ ચ
चार एकपदी है तो चार चार एकपदी ने अपने गुणाकार संदर्भ में लखी तो सौ प्रथम गुणाकार संदर्भ में लखीए बे गुणिया चार वाय गुणिया आठ वाय नो वर्ग गुणिया सोल वाय नो घन। हवे सौ प्रथम अपने शू करशो कि बधाए अचल पद ने पहले लखी दईसू बे चार आठ सोल सौथी छेले अपने वाय वाय नो वर्ग अने वाय नो घन ए लखी। हवे शू थशे चार दो आठ अठो अठो चौसठ चौसठ गुणिया सोल करशो तो एक हजार ने चौबीस वाय एक घात बे घात अने त्रण घात त्रण ने बे पांच पांच ने एक छ घात एक हजार चौबीस वाय नो घन थशे एक हजार चौबीस वाय घन अपने करी सके एक हजार चौबीस वाय नो छ घात त्रण घात बे घात अने एक घात एटले के कुल छ घात एटले एक हजार चौबीस वाय नो छ घात अपने करी सके। એના પછી બે દાખલા જે છે એ તમારે હોમવર્કમાં કરવાના દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ જેથી કરીને તમે પણ તમારી જાતને આત્મવિશ્વાસ સાથે કરી શકો કે ના આ દાખલા અમે પણ જાતે કરી શકીએ તો આવા દાખલા જરૂર કરશો। તો આજે આપણે અહીં કુલ પાંચ દાખલા કર્યા જેમાં વિવિધ એક એક પદી આપેલી હતી ગુણાકાર કર્યા ચિત્રાપણના સંદર્ભમાં પણ આપણે क्षेत्रफल शोध्यो त्यां पण गुणाकार कर्या घनफळना संदर्भमां पण आपणे घनफळ शोध्यो ने त्यां पण गुणाकार कर्या सौथी छेले आपणे अलग अलग पदो जे एक पदी आपेला हता एना आपणे गुणाकार कर्या। तो मित्रो अहीं आपणे अलग अलग प्रकारनी गुणाकारनी वस्तु जोई अने आपणे एने सरस मजाना गुणाकार करी शकीए। तो मित्रो आ फरीथी बधा दाखलानो तमे मावरो करशो तो सरळथी तमे आ बधा दाखलाओ करी शकशो। તો જે દાખલા ન સમજાય ફરીથી જુઓ અને ફાવરો કરો ત્યાં સુધી આપણે નવા ભાગમાં મળીશું ત્યાં સુધી આ ફાવરો કરતા રહેશો।